सदगुरु महाराज की जय, निनाथ महाराज की जय, नरभेराम महाराज की जय। सदगुरु तारण हार छे भव सागर निमाय, दास चंदु पर करुणा करी मन पड़ दानी मां। प्रगट प्रभु ने ओळखो नहीं, घाटा घना पाड़ी ने गाय, दास चंदु समझण विना अनमोल जब शरणा गुमाय। समय मा शरीर मल्यो, समय मा खोवाई जाय, दास चंदु तुरियातीत मा आ देह दर्शन थई जाय। गुरुपद पंकज पूजता चौद लोक पूजाय, शिव विरंसी शारदा गुरु तना जस गाय। गुरुना पदनी पूजा करवा जतो चौद लोकना लोको देवी देवताओ राजी थाश। गुरुनु पद एटलु महान छे एटले कीधु छे गुरुपद पंकज पूजता चौद लोक पूजाय, शिव विरंसी शारदा गुरु तना। संतोनी मेहर क्यारे थाय के मन नी शांति मले तारे, कारण के देहना गुरु तमे सर्वने धारजो, मनो गुरु से न्यारो। मनना गुरु वगर भूलो नथी भागती, भूलो जग सारो। ए मनना गुरु क्यारे मले, कारण के आवा शब्दों ना संशय मटी जाय त्यारे। के एक भजन में कीधु से पहले पहले मैं जन्मिया पीछे बड़ा भाई, दाव तुम थी बावजी जन्मिया पीछे जन्मी मोरी मई। तो पहले पहले पहलो जन्मे विचार, मनुष्य ने पहलो विचार करवो पड़े कि मारे शू करूँ, अने एनो विवेक थाय विचार, अने पछी एनो थाय विवेक, अने विवेक थी पछी जागे वैराग, अने वैराग पछी भक्ति जन्मे छे। एटले पहले पहले मैं जन्मिया पीछे बड़ा भाई, धाम धूम थी बावजी जन्मिया पीछे जन्मी मोरी मई। कबीर साहेब एक कीधु से, सासू कुवारी वहु अमलमां, ननंद सुवावळ खाय, देखन वाली ए पुत्र जन्म्यो पाडोशण हाला गाय। कारण के उल्टी वाणी से आ माया से ने कुवारी से, माया कुवारी भक्ति अमल मो अने बुद्धि सुवावळ खाय, सुरताए ब्रह्मानंद जन्मे इंद्रियो हाला गाय। आज ये सुरताए से ये ब्रह्मानंद नी मस्ती नी अंदर एना पोता ने हालर लागी। मनुष्य दरेक संतोना अने दरेक मानव जीवन नी अंदर परमात्मा नी जेने प्राप्ति करी छे एना हालरडा गई रहा छे। सरवण कावड़ लईने फरतो सेवा मात पितानी करतो, तीरथे तीरथे डगला भरतो, चाल जाय जाय जाय। श्रवण, श्रवण एटले सांभळ्यू, श्रवण एटले सांभळ्यू। अने आ कावड से, आ कावड लईने फरतो, अने आ देहनो राजा मन से, मन पिता से, इच्छा माता से, आ इच्छा माता से, अने ए आ कावड़नी सेवा आ संतो करे छे। पांच तत्वनो देह छे एनी सेवा करवा माटे मन पिता से अने इच्छा माता से। એટલે કે શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો। કારણ કે મનુષ્ય દેહ જે મળ્યો છે, દેહના ગુરુ તમે સર્વને ધારજો, મનનો ગુરુ છે ત્યારે મનના ગુરુ શા માટે કરવા પડે? કારણ કે દેહના ગુરુ કોઈ નાતિના જાતિના કરે છે, પણ મન સંકલ્પ વિકલ્પ કરે, એના મન ગ્રહણ કરે એનું નામ બુદ્ધિ, ચિંતન કરે નામ ચિત્ત, અને હું પદ કરે નામ અહંકાર। અંતસ્કરની ચાર વૃત્તિઓ છે, કારણ કે એક માયા સુરી છે ને એક અસુરી છે।
જે અશુરી માયા આ જગત દેખાય છે, અને જે શુરી માયા છે એ પોતાના પરમાત્માને જોઈ શકે છે, અને પોતે કોણ છે અને પરમાત્મા કોણ છે એ બે વસ્તુને જોઈ શકે છે. કારણ કે વેશન, ફેશન અને ટેશન જીવનની અંદર વધી ગયું છે, એટલે મનુષ્ય આ જીવનની પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ માટે કોરા કાગળની જરૂર છે. જે કોરા કાગળ વાંચી શકે, હરજી ભાઠીએ કોરા કાગળ વાંચ્યા, અને સંતો પણ કોરા કાગળ વંચાવે છે. અને કોરા કાગળની અંદર વાંચવા માટે સંતો શું કહે છે, આદુડાનો દાળો આનંદ ભરીને ઉગ્યો હો જી, એજી મારા હૈયા માર થના માય મારા વીરા, ગુરુ ના પાવલી આ તમે ધોઈ પરમાત્માના દર્શન કરાયા હોય, અને પરમાત્મા તમારી પાસે છે, ક્યાંય ખોલવાની જરૂર નથી. પણ દુનિયા જગતની અંદર બધી જગ્યાએ ખોલે છે. અને ઓલા ખોલનારાને ખબર નથી, ખોળી ખોળી ને સગડો મર્યો મથી, આ તો હતું પોતાની પાસ બાવન બાર છે, આ તો હતું પોતાની પાસ બાવન બાર છે, બાવન તત્વનું શરીર અને બાવન થી બોલનારો બાર. જેમ બાવન પત્તાની બાજી હોય, જોકર હોય, એમ ગમે તે પત્તું ફાટી જાય તો જોકર એકો બાશા રંડી પાંચ પંજો છક્કો દસો થઈ જાય. એમાં મનુષ્ય અવતારની અંદર જે વિદેહી નર છે એ જોકર છે. પણ એ જોકરને જાણવા માટે સદગુરુની પાછળ જવું પડે છે. સદગુરુ ભક્તિનો રંગ લગાવે છે. ભક્તિનો રંગ શું? તો ભક્તિનો રંગ કાળો છે. કે મીરા કહે કે મેં તો ઓઢું કાળો કાંબળો દૂધો ન લાગે રંગ, કારણ કે જે કાળો કાંબળો છે એ રંગ રંગાવજો તમે કાળી કાંબળનું, ઓલા ધોબી ધોવે તો ધોવાય નહીં, જોજે જોજે માનવ રંગ જાય નહીં. એટલે માનવ રંગ જે મળ્યો છે, મનુષ્ય માનવી છે, એ માનવી કરતાં માનવ શ્રેષ્ઠ છે. એટલે માનવ બનવા માટે અમરની ઓળખાણો કરાવજો રે, બીજું કશું ના માગું રે ગુરુજી, અમરની ઓળખાણો કરાવજો રે, અમર શું છે? તો અમર આત્મા છે. તો આત્મા અસલ છે અને જગત નકલ છે. અને અસલની નકલ કરે એમાં અકલ હોય નહીં. જો અસલની ઓળખાણ સદગુરુ કરાવે તો આ જીવનની અંદર મનુષ્ય દેહની પરમાત્મા ક્યાં છે એની ખબર પડે. હું કોણ ને ઈશ્વર કોણ છે ત્યારે ખબર પડે. અરે અસલ રે નકલની ઓળખાણો વિના, આ કરેલું નિષ્ફળ થઈ જાય રે સોહાગી, આજે આનંદ મારા ઉર મરે, તમામ શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રોના શ્રવણ કર્યું,
શ્રવણ નો શૂર શું 25, 50, 60, 80 વર્ષ સાંભળ્યું, સાંભળીને શ્રવણ કર્યો, શ્રવણ નો શૂર શું? તમામ શાસ્ત્રો વચ્યા, રામાયણ, ગીતા, ભાગવત, પુરાણ, તો શાસ્ત્ર નો સાર શું? અને નવખંડ ધરતી ફરી વળ્યા એ જગતનું મૂળ શું? શ્રવણ નો શૂર, શાસ્ત્ર નો સાર ને જગતનું મૂળ શું? શ્રવણ નો શૂર શૂરતા છે, શૂરતા વગર સંભળાય નહીં. અને તમામ શાસ્ત્ર નો સાર શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, તાકા થક ગયા મુનિ પંડિતા વેદ ન પામે પાર. તમામ શાસ્ત્ર નો સાર શબ્દ છે. અને આખા જગતનું મૂળ માયા, જગતનું મૂળ માયા, માયા સિવાય બીજું કશું છે? નવખંડ ધરતી ફરી વળો, જગતની અંદર માયા સિવાય કઈ છે? આ જે મનુષ્ય દેહ મળ્યો છે, માનવ તન મળ્યું મોગા મૂલ નૂર લોલન, માનવ તન મળ્યું મોગા મૂલ નૂર લોલન, એક દાડો રાખ મોરુડાય જો, માનવ તન મળ્યું મોગા મૂલ નૂર લોલન. ક્યોથી આયા ને તમે ક્યાં જ શોર લોલ, મરતા પેદા સુધી લો મુકામ જો, માનવ તન મળ્યું મોગા મૂલ નૂર લોલ. મરતા પેલા મુકામ શોધી લ્યો, તમારું મુકામ ક્યાં છે? તમારું ગામ ક્યાં છે? તમારે રહેવું ક્યાં છે? આ જો સાચું સરનામું હશે તો જીવનની અંદર, મનુષ્ય અંદર કોઈ જગ્યાએ પાછું પડશે નહીં. કારણ કે સમૃદ્ધ જ્ઞાન છે, જેને સમૃદ્ધ સદગુરુ મળ્યા, મારા ફેરા 84 ટળ્યા, જેને સમૃદ્ધ સદગુરુ મળ્યા. કારણ કે હું શરીર નહીં અને શરીર મારું નહીં. જો આ બધું બે વસ્તુ જાણી લે કે શરીર મારું નહીં, હું શરીર નહીં, તો બધી પૂનમ ઉપાકી, કોઈ પૂનમ ભરવાની અંબાજીની જરૂર નહીં. પણ દિલ દરિયા મેં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા ઘરો બોલ ભટકે, ગુરુ વના તાળા કોણ ખોલે? કારણ કે ગુરુ વગર આ તાળું ખોલે એવું નથી. કારણ કે સદગુરુ મળે તો આ ચાવી એને મળી જાય અને બધાય તાળા ખુલી જાય છે. એટલે સંત મહાપુરુષો મારા તારાનો દાવો છૂટાવે છે, કંઈ કાઢવાનું નથી, કંઈ ઉમેરવાનું નથી, જેમ છે તેમ સમજવાનું છે. અરે આવો રે, અવસર ફેર નથી રે મળવાનો, લઈ લો ને અમૂલ કલાવો, ફેર નથી રે મળવાનો, આવો અવસર ફેર નથી મળવાનો. કેમ કે અવસર મળ્યો છે, અને ફરી મળે કે ના મળે, માટે દરેક વસ્તુ જીવનની અંદર મફત મળે છે. સત્સંગ મળે, ભજન મળે, કીર્તન મળે, અને આખી જિંદગી સત્સંગ મળે, પણ નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા, સંતના સંતપણા નથી મફતમાં મળતા. તમે શાસ્ત્રો વાંચો, વેદો વાંચો, ઉપનિષદો વાંચો, અને સત્સંગ ગમે તેટલો કરો, પણ સંતની જે રીત છે એ મફતમાં મળતી નથી. તો કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, લે વસ્તુ ઓરી લે અણમોલ, તારા અંતર ચક્ષુ ખોલ, વસ્તુ ઓરી લે અણમોલ, રોક
સાચી નું પાનું કે છે શાસ્ત્ર વગાડી ડોલ વસ્તુ ઓરી લે અણમોલ રે જે નામ તણા નિશાને કાયા માટી માં મળી જાશે તારી કાયા કાચો મોલ વસ્તુ ઓરી લે અણમોલ મોગો માલ મફત વેચાય ખાલી હાથે સીધ તું જાવે આવો ફરી ન મળે તો વસ્તુ ઓરી લે અણમોલ કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ વસ્તુ ઓરી લે અણમોલ ફૂલ તારા અંતર ચક્ષુ ખોલ વસ્તુ ઓરી લે અણમોલ સમજી રસિક તુજને પાવે સમજી રસિક તુજને પાવે પીલે અમૃત રસ ડોળાવે પીલે મનથી કરી લે કોલ વસ્તુ ઓરી લે અણમોલ કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ વસ્તુ ઓરી લે અણમોલ કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ વસ્તુ ઓરી લે અણમોલ જે અણમોલ વસ્તુ છે એ જીવનની અંદર લાવવાની છે અને અણમોલ વસ્તુ સમજ્યા વગર કારણ કે દડી પડી મેદાનમાં અંધા લશ્કર જાય દેખે પણ ખેલે નહીં કયા જન્મના પાપ જે અણમોલ વસ્તુ જે હીરો છે એ હીરાની પ્રાપ્તિ માટે મનુષ્ય દેહ મળ્યો છે મનુષ્ય દેહ એટલા માટે જ મળ્યો છે હીરો મળ્યો ખરો પણ જો એનો પ્રકાશ ના થાય તો એ હીરો નકામો છે કારણ કે બે વાયર છે ટ્યુબ લાકડી ગોળો પંખો ઇસ્ત્રી બે વાયરથી થાય પણ આ જીવ આવ્યો ક્યાંથી ક્યાં જવાનું આ બે વાયર જોઈન્ટ થાય તો બધી જગ્યાએ પ્રકાશ થાય એમાં હીરાનો પ્રકાશ હીરો એમને મળતો નથી તન મન ધન શિષ્ય સમર્પણ કર્યા વગર કંઈ મળતું નથી સંતો આપણને વારંવાર કહે છે કાન છે ભાન છે જ્ઞાન છે પણ શાન મળી જાય આવા સંતોની જો શાન મળી જાય તો તને સંતો સમજાવે શાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં આ ભાડાનું મકાન 25-60-80-100 વર્ષ સુધી છે ખાલી કરીને ક્યારે જવું પડશે એ પહેલાં આમાં આવેલો જે અમૂલક હીરો છે એ હીરાની ઓળખાણ કરવા માટે સદગુરુના પાસે જઈ અને રામ રમે શોભતે રે ધર્મના શોભતે રે સબરી વાટુ રે તું વેચ મારા રામની
રામ રમે શોભ ડરે ધર્મ ના શોભ ડરે સબરી વાટુ રે જુએ છે મારા રામની શોકતા કયા જે ચાર શોકતા ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચાર શોકતાની બાજી છે એ રામે રમી છે અને આપણને પણ એ રમવાની છે. રામને પણ ગુરુ છે, કૃષ્ણને પણ ગુરુ છે. ગુરુ વગર જ્ઞાન થયું? રામ અયોધ્યા નગરીના રાજા હતા પણ જ્ઞાન પ્રાપ્ત ક્યારે થયું કે 14 વર્ષનો વનવાસ થયો અને એ વનવાસની અંદર વશિષ્ઠ ગુરુ મળ્યા અને એ વશિષ્ઠ ગુરુ મળવાથી આ સમ્રતે એમને જ્ઞાન મળ્યું છે ત્યારે રામચંદ્ર ભગવાન કહેવાય છે. અયોધ્યા નગરીનો રાજા છે. એટલે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પ્રકારના જે શોકટા છે. ધર્મ એટલે અનેક સંસ્કૃતિ અને સંપ્રદાયોની અંદર શબ્દોનો ઉચ્ચાર થાય ધર્મ, અને જે શબ્દનું નિરીક્ષણ કરી શકે આત્મા શું છે, શબ્દ શું છે, હું શું, હરિ કોણ છે, એનો એનો મર્મ સમજાય એ અર્થ છે. અને એ અર્થથી કામ જે થાય સદગુણોના શણગાર રૂપે કામ જે થાય અને એ કામ કામ કહેવાય, કારણ કે કામ એવું કહેવાય કે જે પરમાત્માની પાછળ જે આ મનુષ્ય દેહની અંદર જેટલા શણગારો સજાયેલા છે એ કામમાં છે. આંખ, કાન, નાક, જીભ, પાંચ અંતસ્કરણ, બરાબર, પાંચ કર્મ ઇન્દ્રિય, પાંચ જ્ઞાન ઇન્દ્રિય, જે કામ છે એ કામની વાસનાથી આ મનુષ્ય દેહ મળ્યો. ધર્મ અર્થ કામ અને મોક્ષ. મોક્ષ એટલે દરેક વસ્તુ જીવનની અંદર નામ, રૂપ અને ગુણ, દરેકનું નામ છે, રૂપ છે, ગુણ, એનો નાશ થઈ જાય તો જે વસ્તુ જે જાય છે એને ઓળખવા માટે એનું નક્કી થઈ જાય એને મોક્ષ કહેવાય. એને કહેવાય મોક્ષનું દ્વાર, જેને મનખા દે કહીએ. આવું સમજી ગુરુના ચરણમાં રહીએ તારે બહુનો બેબાવી. પહેલી બાજી રમ્યા રામ અવધપુરમાં જઈને, પહેલી બાજી રમ્યા રામ અવધપુરમાં જઈને, રામે તિલક તાણ્યા રે, તિલક તાણ્યા રે, સબરી વાટુ રે જુએ છે મારા રામની. અવધ કે જે મારી હદ મૂકી અને બે હદમાં જઈશ નહીં, કે મારી હદ ક્યાં છે. મારા તારાનો દાવો છૂટ્યા પછી જે મારી હદ ક્યાં છે, હદથી હું આગળ જઈશ નહીં, એના એવું તત્વ સમજાયું કે હું કોણ છું, એવું તત્વ એને સમજાયું. એટલે તત્વનું એને તિલક તાણ્યું અને એટલે કીધું કે રામ રમે શોકટે ધર્મના શોકટે, સબરી વાટું જોવે છે મારા રામની. એને ધર્મ સમજાયો એટલે તત્વનું તિલક કર્યું. બીજી બાજી રમ્યા રામ જનકપુરમાં જઈને, બીજી બાજી રમ્યા રામ જનકપુરમાં જઈને, રામે ધનુષ તોડ્યા રે, ધનુષ તોડ્યા રે, શબરી વાટુ રે જુએ છે મારા રામની. બીજી બાજુ જનકપુર માં રમ્યા, કારણ કે જનકપુર નગરી જ્યાં મનુષ્ય દેહ વનરાવન બની જાય, સદગુરુના ચરણનો શરણ થઈ જાય તો વનરાવન બને, અને વનરાવન બને તો મુરલી વાગે. એ જનકપુરી રાજાની અંદર જે સ્વયં સહનશીલતા કરે એવું સીતા છે, અને આવરણ રૂપે મળ વિશેષ, ને આવરણ રૂપે જે ધનુષ તૂટી જાય
મળ એટલે પાપ, વિશેષ એટલે મનની ચંચળતા, અને આવરણ કહેતા અજ્ઞાન દૂર થઈ જાય, એ ધનુષ તૂટી જાય તો આ શૂરતા અને શબ્દનું લગ્ન થાય. શૂરતા રૂપે સીતા છે, શબ્દ રૂપે રામ છે, એનું મિલન થઈ જાય. આ શૂરતા બધા સામને ગોતે છે પણ સાચો શબ્દ મળતો નથી, અને જો સાચો શબ્દ મળી જાય તો આ જીવન ધન્ય બની જાય. કારણ કે કિષ્કંધા નગરી એવી કિચનની અંદર પંચભૂતોની મહાશરીરની અંદર પડેલી છે કે તીજી બાજી રમ્યા રામ કિષ્કંધામાં જઈને, તીજી બાજી રમ્યા રામ કિષ્કંધામાં જઈને, રામે વાલીન માર્યો રે, વાલીન માર્યો રે, સબરી વાટુ રે જુએ છે મારા રામની, પંચભૂતના શરીરની અંદર આ કિષ્કંધા નગરીની અંદર એક વાલપણું જતું નથી. વાલીએ 6 મહિના રાવણને બગલમાં રાખ્યો હતો. વડીલ હોય એ ઘરની અંદર એ વાલી કહેવાય, અને એ વાલીએ આખા ઘરનો અહંકાર એને દબાવવો પડશે. એટલે વાલીએ રાવણને 6 મહિના બગલમાં રાખ્યો હતો. એટલે અહંકાર મારવા માટે જે વાલપણું જતું નથી, જેની મમતા મરે નહીં એનું મારે શું કરવું? કોઈને માતાની, પિતાની, બહેનની, વડીલની, પણ જો સદગુરુના પાછળ એનું વાલપણું રાખે તો સદગુરુ એ તારણહાર છે, અને સદગુરુ સિવાય આ તરી શકે તેમ નથી. કારણ કે રામ નામનું નાવડું મય બેસીને તરાય, હાથે કરીને કૂદી પડે વહેતા પાણીએ જાય, વાંક કોનું કહેવાય? રામ નામની ગોળી સતગુરુ પાસે ખાય, કોલ કલાર ભૂલી જાય તો જમના હાથે જાય, વાંક કોનું કહેવાય? ગુવળ ગુરુન શિપા શેલા અંધારે અથડાય, સૂરજ સરખા સતગુરુ આંખે ના દેખાય, વાંક કોનું કહેવાય? ગુરુ નિષ્ઠા ઉર્મા નથી ગુરુ થવા જાય, સાંભળેલું કહેવા મળે કલ્યાણ કદી ના થાય, વાંક? મનુષ્ય પોતાનો જ વાંક છે, પણ પોતાને શું કરવું એનો વિચાર કરવો પડશે. ચોથી બાજી રમ્યા રામ લંકાગઢમાં જઈને, ચોથી બાજી રમ્યા રામ લંકાગઢમાં જઈને, રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે, શબરી વાટુ રે જુએ છે મારા રામની, લંકા નગરી સોનાની મનુષ્યા દેશ. એક એક વસ્તુ વટાવો કેટલી એની કિંમત છે જીવતા જુઓ. આ સોનાની લંકા છે, પણ સોનાનું પાત્ર બન્યા સિવાય સદગુરુ પીરસતા નથી. સોનાના પાત્ર બનવા માટે સદગુરુના પાછળ દારૂ, માંસ, જુગાર, ચોરી અને વૈભવચારી 5 વસ્તુની પ્રતિજ્ઞા કરવી પડે, અને એ 5 વસ્તુની પ્રતિજ્ઞાથી આ સોનાનું પાત્ર બની જાય, અને એ સોનાના પાત્રમાં સદગુરુ શાન આપે. શાનથી જ્ઞાન થાય, અને જ્ઞાનથી આ મનુષ્ય દેહ મળ્યો, પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે મટી જાય, હું અને મારું મિથ્યાક થઈ જાય, ભગવાન શું છે એની ઓળખાણ થઈ જાય, અને સદગુરુ શું છે. સદગુરુ રૂપવાળા નથી, સદગુરુ અરૂપી છે. સદગુરુ તમારામાં કંઈ ઉમેરતા નથી, કંઈ બહારથી લાવતા નથી, પણ જે તમારામાં પડેલો પડદો છે એ દૂર કરશ. અંતરનો પડદો તૂટી જાય તો આ મનુષ્ય જીવનની અંદર આત્મા પરમાત્માની ઓળખાણ થઈ જાય. મીરાબાઈ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના
બહુના ફેરા નહીં મટે, આ બહુનો ફેરાવામાં ફેરો ટાળવા માટે આ મનુષ્ય દેહ મળ્યો. મંજીરો સતાર મીરાએ લીધો હાથ, મન જીરો થઈ જાય પછી આવરણ જાવરણ મટી જાય, મન જીરો થઈ જાય. અને જો મન જીરો થઈ જાય, આવરણ જાવરણનો ફેરો મટી જાય, તો પછી સતાર લીધો મીરાએ હાથ, એવા સંતોએ હાથમાં લીધો છે. રાણાજીને કહેજો ગિરધર મારું નામ, બધી જગ્યાએ નામ છે જ, અને નામ દરેક લે જ છે. નામ લિયા તો કે સબ લિયા સકળ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા પડ પડ ચાર વેદ. એવું નામ કોનું છે? દરેક શબ્દોનું નામ છે, પણ જે અસલ નામ છે એ સદગુરુ પાસે જાય તો એની ઓળખણ થઈ જાય. અસલ અને જગત, જગત અસલ માં નથી, નકલ માં છે. કારણ કે બાવરિયો, લીમડો, આંબો, એને ઓઇલ પેઇન્ટ કલર કરવા ના જવાય, એનું ફર્નિચર બને, અને એ ફર્નિચર બની અને એ ઘરની અંદર આવે અને એને કલર લગાવો તો લાગે એવું છે. એમ ભક્તિનો કલર છે કે જોજે જોજે માનવ રંગ જાય નહીં, તને પાછળથી પસ્તાવો થાય નહીં. રંગ રંગાવજે તું કાળી કબરને, ઓલા ધોબી ધોવે તો ધોવાય નહીં, જોજે જોજે માનવ રંગ જાય નહીં. પછી એને કલર લાગે, જે મનુષ્ય બન્યા પછી એનો કલર લાગે છે. ત્યાં સુધી બાવળિયાના આંબાને લીમડાને કલર લગાવવા જાવ સારું ના લાગે, એનું ફર્નિચર બનાવવું પડે. એમ જે સતાર મંજીરો મીરાએ લીધો છે સંતોના આ સાનિધ્યમાં, આપણે એ લઈ અને આ જીવનને સાર્થક બનાવવાનું છે. સદગુરુ તમને હજી નથી ઓળખાયા રે, સદગુરુ તમને હજી નથી ઓળખાયા રે, નિરાધારને પહોંચવું તો નથી કાયા રે, ને પહોંચવું તો નથી કાયા રે. સદગુરુ હજુ તમને ઓળખાય નથી, કારણ કે સદગુરુ તમારી પાસે છે, અને સદગુરુ તમારી પાસે હોય અને એનો તમને અહંકાર હોય તો એ અહંકારને દૂર કરવા માટે ગુરુ ગોવિંદ દોનો ખડા, કિનકો લાગુ પાય બલહારી ગુરુદેવ કી, જેને ગોવિંદિયો બતાય. કારણ કે ગુરુ પાસે જઈ અને તમારી પાસે જે સદગુરુ છે એના સદગુણોનો શણગાર શકવાનો છે, અને જ્યાં સુધી સદગુરુ ના મળે ત્યાં સુધી મનુષ્ય અવતાર મળ્યો નિર્થક. દરેક માનવ જીવનની અંદર ગુરુ છે જ, યાધિ વ્યાધિ ને ઉપાધિ વાળા છે. કારણ કે યાધિ વળગાવે, વ્યાધિ વળગાવે, ઉપાધિ જપ તપ તીરથ કઈ ના જાણું, સહેજે સહેજે હું સુખડા માનું, આજે સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ શું ગેલી. કારણ કે મનુષ્યના જીવનની અંદર હરિમુખ જોવા માટે આ શરીર એક માટીનું કોડિયું છે, અને શરીર માટીનું કોડિયાની અંદર જ્ઞાન રૂપે ઘી ભરેલું છે. રામાયણ, ગીતા, ભાગવત, પુરાણ, શાસ્ત્રો, વેદો, ઉપનિષદોનું પણ જે દિવેટ બનાવેલી છે સુરતાની, એને પ્રગટ કરવા માટે પરમાત્માની જરૂર છે. એ પરમાત્મા છે તો ખરો જ, પણ પ્રગટ ક્યારે થાય? જો આવા સંત મળી જાય, આવા સદગુરુ મળે, તો આ જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય. અને એ દીવો લાગ્યા પછી ચારે કોરા આજવાળું લાગશે. દેખા દેખી કરવા જાય એ નર અધુરિયા કહેવાય, હાથમાં દીવો જાલીને મૂર્ખો કૂવા પડવા જાય, ચાર જુગની વાણી સતી તોરા રાણી ગાય. એ ચાર જુગની વાણી છે, કારણ કે દીવો પ્રગટ થયા પછી ઓલવાતો નથી.
એનો ભલે દેહ વિલેન થઈ જાય પણ એની નામના અમર રસ, અને અમર રહ્યા પછી એ અમર વસ્તુ ભૂસાતી નથી. માટે અમર વસ્તુને પ્રાપ્ત કરવા માટે જીવનમાં કંઈક લાવવું પડશે, ભજનમાં જવું પડશે, સત્સંગમાં જવું પડશે. તો સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ શું? સત વસ્તુને જાણી અને એનો સંગ કરો. મનુષ્યનો તો કરશો જ, પણ સત વસ્તુ તમારી પાસે છે એના સંગ કરવા માટે સંતો પાસે જવું પડે. નુગરાને ના જડે આરો ઉતરવાનું, નુગરાને ના જડો. કારણ કે મનુષ્યનું જીવન છે ને પાંચ તત્વોનું નુગરું છે. આખું શરીર પાંચ તત્વનું નુગરું છે, અને સુગરો જાણનાર બેઠો છે, પણ એ સુગરાની પાસે, સુગરા હોય એ પાસે જવું પડે. એવા નરે નુગરાની હારે નેડલું ના કરીએ. તમે વિશ્વાસ નરને વેળો તો વિશ્વાસ કોની પર રાખો? તમે આ જગતની પાસે તો છે નહીં, જેટલા આવે એટલા માગવા વાળા છે. અને ભારતનો સંત માગે નહીં, અને માગે ને સંત નહીં. તો વિશ્વાસુ નરને જે તમારી પાસે આત્મા છે એનો પર વિશ્વાસ રાખો, અને એ આત્માનો વિશ્વાસ રાખી અને એ આત્માની ઓળખાણ જેવો કરાવે એવા પુરુષ પાસે જાઓ. સૂતો રે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો મને, અલગ પુરુષ ઓળખાયો, અલગ પુરુષ ઓળખાવે એવી પાસે જઈ અને આત્માનો સાક્ષાત કરી લો. ગોરખનાથે કીધું છે કે પાંચ વર્ષે પુત્ર જન્મતા, પચીસે પારણીએ પોઢાડતા, સો વર્ષે જ એની સગાયો કરતા, હજારે પરણાતા. જે આ પાંચ તત્વો છે એ સદગુરુના ચરણમાં વરસી જાય, પાંચ તત્વોનું શરીર તન મન ધન શિષ સમર્પણ થઈ જાય, એની પચીસ પ્રકૃતિ છે. અને એ પચીસ પ્રકૃતિના એક પ્રકૃતિના ચાર ચાર અર્થ, આકાશના, પૃથ્વીના, જળના, વાયુના, તેજના, મનના, જે પચીસ પ્રકૃતિઓ છે એ પચીસ પ્રકૃતિનો અનુભવ થાય, અને એ પચીસ પ્રકૃતિનો અનુભવ થાય એટલે પચીસ ચોગું સો, સો વર્ષે એની સગાઈ થાય, સોય શબ્દોની એની સાથે સરખામણી થાય, અને પછી જે સુરતાને સાચો શબ્દ મળી જાય તો હજારે પરણાવતા. પાંચ વર્ષે પુત્ર જન્મતા, પચીસે પારણીએ પોઢાડતા, સો વર્ષે જ એની સગાઈ થતી ને હજારે પરણાવતા. આવા જો સંતો આપણને મળી જાય તો આ શબ્દોનો નિવાળો થઈ જાય. કારણ કે દરેક શબ્દ ભ્રમ છે, અને એ ભ્રમને તોડવા માટે સંતોની પાસે જવું પડશે. અને એ ભ્રમ તૂટી જાય ક્યારે? જેને વાગ્યા શબ્દના બાણ, પ્રેમે વિધાયેલા પ્રાણ ભજનમાં મસ્ત ધૂમ રહેના, જેને વાગ્યા શબ્દના બાણ, શબ્દનું બાણ વાગી જાય એટલે આ ભ્રમણાઓ બધી તૂટી જાય. પણ જેના શબ્દનું બાણ વાગ્યું છે એને ખબર પડે, રામ બાણ વાગ્યા હોય એને ખબર પડે. સદગુરુ મહારાજ કી જય. અર ગુરુ તોરે પાયે લાગુ મંદિરે પધારો રે, ગુરુ તોરે પાયે લાગુ મંદિરે પધારો રે, મન ના સંશય માટે ન મટે મોહ મારો રે, મન મારું લોહા જેવું કાટ છે અપાર રે, પારસ મણી છો પોતે તેનો લોગ સારો રે, પારસ માણી છો પોતે તેનો લોગ સારો રે, ગુરુ તોરે પાયે લાગુન મંદિરે પધારો રે,
મન ના સંચયા માટે ન મટે મોહ મારો રે સાધન કરી કરી થાક્યો તીર્થવત માં થાક્યો રે કરો મે કૂટણ કૂડો તેથી કરો ન્યારો રે અરે કરો મે કૂટણ કૂડો તેથી કરો ન્યારો રે અરે ગુરુ તોરે પાયે લાગુ મંદિરે પધારો રે અરે મન ના સંચય મટે મટે મોહ મારો રે રે સર્વે ના સાક્ષી ગુરુજી સર્વે થી ન્યારા રે સર્વે ના સાક્ષી ગુરુ સર્વે થી ન્યારા રે અરે નારાયણ ગીરી કે છે મારે આશરો તમારો રે અરે નારાયણ ગીરી કે છે મારે આશરો તમારો રે અરે ગુરુ તોરે પાયે લાગુન મંદિરે પધારો રે મારું ને તારું ના મટ્યું જગત બંધમાં જાગતો આરામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માગતો અથડાવશું હરણમાં નારાયણ રસ્તે લઈ આવજો પરિભ્રમ પીતી પાળવા તમે અંત વખતે આવજો હે ઈશ્વર તારામાં એટલી બધી તાકાત છે એક મેળથી અજા મેળ તારો ગ્રહણ છે તારી ગતિ કઈક જન્મના દોષ કાપી મહારાજ આપે શુભ મતી આ પ્રાર્થના નિત ચંદુ કરે દાસ જાણી નિભાવજો મારે કશું જરૂર નહીં દાસ જાણી નિભાવજો જરૂર છે જેના જીવતરની અને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોતના વોકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલાના મોઢામાં પરણે કોળિયા દે છે ભૂખ્યાને કાગવાસી ભાત વધવા નથી દેતા સુખળને ઘી થકી સબો ધનવાનના મોગા પણ ગરીબની લાશને કુરુ કફન ચડવા નથી દેતા જરૂર છે જીવતરની જેના એને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોતના વકે એને કોઈ મરવા નથી દેતા સદગુરુ અને કવિનો એક અનુભવ છે માટે હરિ ગુણ ગવાય ત્યારે ઊંઘી ઉઠી જાય અરે મનુષ્ય દેહનો અવસર જાય તાર પાછળથી પસ્તાય વાંક કોનો કહેવાય અરે ઘરના વગડ ગંગા વહેતી ન તરસે મરી જાય અરે ગંગા સરખું તીરથ મૂકીને ખાબજિયા મનાય વાંક કોનો કહેવાય અરે સાકર જેવી સારી વસ્તુ સૌ કોઈ ખાય અરે ખરા ને ખવડાવા જાતો પ્રાણ ઉડી જાય વાંક કોનો કહેવાય અરે ઘી ગોળ ને ફળાય અનાજ સારા માણસ ખાય મૂરખાન ભાવ નહીં ને એક જ ખાવા જાય વાંક કોનો કહેવાય અરે વરસાદથી વનસ્પતિ સર્વ લીલી થાય અરે
વાસ્યા ન જેર આવન સજ શું કઈ જાય વાક કોનો કેવાય ગુવળ ગુરુન શિપા છે લાય અંધારે અથડાય સુરજ સરખા છત ગુરુ આંખે ના દેખાય વાક કોનો કહેવાય અરે ગુરુ નિષ્ઠા ઉર્મા ના તિન ગુરુ થવા જાય અરે સાંભળેલું કેવા માંડ કલળ કદી ના થાય વાક કોનો કહેવાય અરે નરભે રામ ના નાથને ભજતો બહુની બાવટ જાય અરે રામ નામ ની શોની ચૂક હરિ ના દેખાય વાક કોનો કહેવાય માટે શંકરદાસ મહારાજ ઉનાવાળા શું કહે છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો શા માટે મળ્યો છે પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે તો પરમાત્મા ક્યાં છે અને એની શું ઓળખાણ છે એનું જીવન બનાવવા માટે હંસાના ભી હશે ને નેણા ઠરે જેના દર્શન થી દુઃખ જાય દુર્લભ એવા સંતને જેના દર્શન થી દુઃખ જાય દુર્લભ એવા સંતને હંસા નાપી હશે નેણા ઠરે જેના દર્શનથી દુઃખ જાય પછી દુઃખ રહેતું નથી જેને સદગુરુ મળ્યા હોય એને પછી બીજું દુઃખ રહેતું અને જો દુઃખ મળ્યું દુઃખ પડ્યું હોય અને દુઃખ મળ્યું હોય તો સદગુરુ મળ્યા નથી સદગુરુની એવી નિશાની છે સદગુરુ અને ગુરુની અંદર ફેર છે ગુરુ દરેક જગ્યાએ હોય દરેકને ગુરુ હોય કારણ કે દેહના ગુરુ છે દેહના ગુરુ તમે સર્વને ધારજો મનનો ગુરુ છે ન્યારો મનના ગુરુ વગર ભૂલો નથી ભાગતી ભૂલો જગ સારો કારણ કે દેહના ગુરુ સર્વે છે પણ મનના ગુરુ ન્યારા છે બે મોર હોય પણ બુઠ્ઠા મોર જોડે કશું નથી એ ગુરુ છે અને જે કળા છે એ સદગુરુ છે એટલે સદગુરુ તારણહાર છે માટે સદગુરુના જે સદગુણો છે જે એ જીવનમાં ઉતરે તો આ નાભી હશે નેણા ઠરે જેના દર્શનથી દુઃખ જાય વિષય વેસન વહેમ પ્રભુના ભજવા દે પ્રેમ વિષય હશે વેસન હશે વહેમ હશે તો પ્રભુ ભજન થશે નહીં હંસા ભમરી જેવી રે જેની ભાવના મરી જેવી રે જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય દુર્લભ એવા સંતને હંસા ભમરી જેવી ભાવના બમરી જેવી ભાવના ક્યારે મળે કારણ કે જો સદગુરુ મળે અને સદગુરુના શબ્દોના સાનિધ્યમાં રહીએ તો બમરી જેવી ભાવના થાય કારણ કે એની અંદર વિષયો નથી રહેતા વહેમ નથી રહેતું કારણ કે મનુષ્ય અવતાર જે મળ્યો છે એ પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે અને ભક્તિ પોતાના હૃદયની અંદર ક્યારે બિરાજમાન થાય કારણ કે સદગુરુ જ્યારે આવે ત્યારે સદગુરુના સદગુણોથી ભક્તિનો પ્રભાવ પડે છે અને ફૂલ ખીલે છે કારણ કે
हंसा निरमळ तारे जेना नयन म दोष दष्टि ना होइए लगार दुर्लभ एवा संतने हंसा निरमळ ताजे ना नयन म दोष दष्टि ना होइए लदार दुर्लभ एवा संतने हंसा निर्मळता जेना नयन म कारण के नैनी अंदर निर्मळता होय छे इने बीजो दोष लागू पड़तो नथी कारण के जो बीजा ना दोष जोवाथी माया रूप मोह क्रोध उत्पन्न थाय छे जाने पोतानुं रूप जोवाथी मोह नष्ट थई जाय छे पोताना रूप थी अरूप अने स्वरूप नी सुप्राप्ति छे आ जीवन में जाणवा माटे सद्गुरु नी जरूर छे मनुष्य दरेक जग्याए फरे छे पण एने विषय नी अंदर फरे छे हरिरस पीवे ने बीजा ने पाय साचा संत एम ओळखाय झेरना घूटड़ा जीरवी जाने अमृत बीजा ने पाय साचा संत एम ओळखाय माटे शंकरदास महाराज कहसे हंसा वाणी जेनी रे अमृत जेवी हंसा वाणी जेनी रे अमृत जेवी पीता आवे अमीना ओटकार दुर्लभ एवा संतने हंसा वाणी जेनी अमृत जेवी अमृत क्या से संतना मुखमांथी अमृत वर्षे छे पण दरेकने मनुष्यने झेर लागे छे एटले झेरना घूटड़ा जीरवी जाने अमृत बीजाने पाय साचा संत एम ओळखाय कारण के एक हूँ पद से अने एक हरि पद से एक मेणनी अंदर बे तलवार रहती नथी एक हूँ पद थी माणस राजगादी पर बेसी सके अने हरि पद थी गुरु गादी पर बेसी सके कारण के हूँ ने हरि पद बे एक मेणनी अंदर बे तलवार नते नथी सखी रे हूँ पद न मेली दैया वेगरू हरदम कायम नो नाद रे संभळाय सखी रे हूँ पद न मेली दैया वेगरू ભૂપદ અને હરિપદ હરિપદ કોને કહેવાય કે જે ઈશ્વરને જાણસ અને હુંપદ જે જગતને જાણસ જગતને અને ઈશ્વરને બંનેને જાણે એને સંત કહેવાય અને એટલે કે સંત મળે તો માસુક ઉપજે ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા કારણ કે હરિગુરુ સંત જ્યાં મળે તો તણનું સ્વરૂપ એક છે માટે દરેક મનુષ્ય જીવન જીવે છે પણ પરમાત્માની ખોજ માટે જીવે છે પરમાત્મા ક્યાં છે કારણ કે બે ફુગ્ગા છે જે માણસ ફુગ્ગો ફૂલાવે છે એની ગાંઠ બાંધી અને નીચે મૂકી દેશે તો એ ફુગ્ગો કેમ ઉડતો નથી અને જે ઓક્સિજન વાયુથી ભરવામાં હવા આવે છે એ ફુગ્ગો ઉડે છે કેમ કારણ કે જે પોતાની હવા છે એ કાઢી નાખે અને જે સદગુરુ જો હવા ભરે તો એ ફુગ્ગો ઉડસ એમ હલકા થઈ જાય જેમ સદગુરુ જો હવા ભરે તો માણસ હલકો થઈ જાય કે રામાયણ ગીતા મારા અંતરની આંખો પ્રભુએ આલી છે મને ઉડવાની પાંખો એ
रामायण गीता मारा अंतरनी आँखो प्रभुए आपी से मने पूरवानी पाखो એ માણસ જ્યારે હલકો થઈ જાય ત્યારે આકાશમાં ઉડશ પતંગો દુકાનની અંદર સરસ લાગતી હોય રંગ બેરંગી પણ જ્યારે દોર લંબાવો તારે બીજો એને કાપવાની કોશિશ કરે આકાશમાં જતી પતંગને આદેશ નથી આપતું બીજો એને કાપવાની કોશિશ કરે છે કારણ કે જ્યાં સુધી ઈર્ષા મટે નહીં ત્યાં સુધી ભવસાગર તરે નહીં જીવ આયો જગતની માય ભજન તું કરતો જા જીવ આયો જગતની માય ભજન તું કરતો જા ફરી નહીં મળે આવો દાવ ભજન તું કરતો જા બની દીવાનો કેમ ભટકે છે ખરું કહીએ તને કેમ ખટકે છે તારા શિર પર પાપનો બાર ભજન તું કરતો જા આ જીવ જગતની અંદર પરમાત્માનું ભજન કરવા માટે આવ્યો છે તો દરેક મનુષ્યના અંદર અનેક જાતિ છે પણ જીવની જાત શું પાનભાઈ કહે છે માન મૂકીને તમે આવો ને મેદાનમાં અને જાણી લો ને આ જીવની જાત અને આ જીવની જાત જાણવામાં આવશે આવા સંતો પાસે જશે તો આને જીવની જાત જાણવા મળશે અરે જીવની તે જાત મળી જાણવાર લોલ જીવની તે જાત મળી જાણવાર લોલ સર્વે થડે નિર્કુતી નો નાથ જો સતગુરુ મળવાથી લીલા લેર ચેર લોલ સતગુરુ મળવાથી લીલા લહેર કેમ છે કારણ કે સતગુરુ મળ્યા જીવના સંશય ટળ્યા મારી બેયો ભરમણા ભાગી જેહો લહેરો લાગી સતગુરુ મળ્યા વગર આ સંશય મટતો નથી કારણ કે સંશય મટાડવા માટે મનુષ્યના જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિની જરૂર છે લાકડાની લાઠી છે મિસ્ત્રીએ મજૂર રાખેલો લાકડા ફાળવા માટે તો જો શેણો મારે અને આગળ કોડો મારે તો લાકડું ફાટે ને કે ફાટે નહીં જેમ જેમ શેણો મારે એમ આગળ લાકડું ફાટે એમ બપોરનો ટાઈમ થયો મજૂરને જમવાનો ટાઈમ થયો મજૂર જમવા જાય છે શેણો અંદર રહી ગયો છે હું આદરું બપોરના સમય આવી અને આ શેણો કાઢી લીધો અને પૂંછડું મેં ફસાઈ ગયું બપોરના 3 વાગે આવ્યો મજૂર જો લાકડું ફાળવા જાય છે બીજો શેણો મારવા જાય છે તો પેલું ડાચ્યો મારસ એ અનેક ધર્મ સંપ્રદાયો જો બીજી વાત કરવા જઈએ અને બીજો ખીલો મારવા જઈએ તો ડાચ્યા મારસ અનેક સંપ્રદાયો પણ સત્ય શું છે એ સત્યને જાણવા માટે મનુષ્ય આ જીવનમાં કંઈક કરી શકતો નથી અને સત્ય સદગુરુ સિવાય મળતું નથી કારણ કે મનને સમજાવવા માટે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર મનના દેવતા ચંદ્ર છે બુદ્ધિના દેવતા બ્રહ્મા છે ચિત્તના દેવ વાસુદેવ છે અને અહંકારના દેવ રુદ્ર છે કારણ કે મનના દેવતા ચંદ્રમાં કેમ કે ગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ તે જ બળે તપે નહીં ઉપજાવે આનંદ
એ જો ચંદ્ર જેવા ગુરુ મળી જાય તો આ મનને શાંતિ મળી જાય. તો બુદ્ધિના દેવતા બ્રહ્મા કેમ? કે બ્રહ્માએ ઉત્પત્તિ કરી અને ઉત્પત્તિની અંદર સ્થિતિ લાવ્યા એટલે જે બ્રહ્માનું સ્થાન છે. પાનભાઈ કહે છે કે વચન વિવેકી નર અને નારી એને બ્રહ્માદિક લાગે. ભાઈ વચનમાં નર અને નારી હોય અને જે વચનનું વિવેક કરે એના બુદ્ધિની અંદર એવી ઘોષણા થાય છે અને આ મનુષ્યનું જીવન સફળ બને છે. તો ચિત્તલાદેવ વાસુદેવ કેમ? કે ચિત્ત ચંદન જેવું થઈ જાય પછી જેમ કૃષ્ણ પરમાત્માનો અવતાર વાસુદેવ ધારણ કર્યો, વાસુદેવ ભગવાન નહીં એમ પોતે પરમાત્માના કઈ રીતે જન્મ થયો છે એની ખબર પડે. તો અહંકારના દેવ રુદ્ર છે. તો જે 12 રુદ્રો છે એ અહંકારી છે, એ અહંકારી છે, એ શિવનંદી છે, એ દશનામી છે, એ અહંકારી છે. કારણ કે એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન સતી અંશને પ્રાપ્ત થયું. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાને પણ બાળક બનાવી દીધા. એ આ એક શ્રેષ્ઠ જ્ઞાન છે. હંસાન ના પી હશે ને નેણા ઠરે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને, હંસાદાસ શંકરની વિનતી, જેની મેં